ગુજરાતના મુખ્ય પ્રમાણ પદેથી વિજયભાઈ રૂપાણીએ અણધાર્યું રાજીનામું આપી દેતા રાજ્યના રાજકારણમાં મોટી હલચલ સર્જાઈ જવા પામી હતી અને હવે ગુજરાતના નવા સુકાની સીએમ કોણ બનશે તેને લઈને પણ અનેક અટકળો અને અનુમાનો ગતરોજ સાંજથી આજે બપોર સુધી અલગ અલગ રીતે સામે આવતા રહ્યા હતા, જે તમામ અનુમાનો અને અટકળોનો હવે અંત આવી જવા પામ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપની વિધાયક દળની બેઠકમાં સત્તાપક્ષના નેતા તરીકે આજરોજ અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય, આડાના પૂર્વ ચેરમેન અને આનંદીબેન પટેલના નજીકના મનાતા ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને તેઓ જ હવે ભાજપની પરંપરા અનુસાર ગુજરાતના મુખ્ય પ્રધાન પદે આરૂઢ થવા પામશે. ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજરોજ બપોરે 2 વાગે કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્રસિંહ તામર, તરુણ યુગ અને પ્રહલાદ જાની વિશેષ હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ સહિતના ભાજપના અનેક મોટા નેતાઓની હાજરીમાં ભાજપની કોર કમિટીની બેઠક કમલમ ખાતે મળવા પામી હતી, જેમાં રાજ્યના નવા મુખ્ય પ્રધાન મુદ્દે ચર્ચા કરાઈ હતી. બાદ વિધાયક દળની બેઠક મળવા પામી હતી અને તેમાં પછી આપેલ મેન્ડેટના નામ પર સર્વ ધારાસભ્યે સહમતિ દર્શાવી અને શિરોમાન્ય જ ગણ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી ગયા છે. અમદાવાદની ઘાટલોડિયા પરથી આનંદીબેન પટેલ 2012માં ચૂંટાઈને ગુજરાતના સીએમ પદે પહોંચ્યા હતા, એટલે ગુજરાતની આ બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલના સ્વરૂપે બીજા મુખ્ય પ્રધાન મળવા પામ્યા છે. ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં આનંદીબેન પટેલના રાજકીય વારસાઈ તરીકે જોવામાં આવતા હતા, ત્યારે હવે રાજકીય વિશ્લેષકો વિચારી રહ્યા છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન પદે ભૂપેન્દ્ર પટેલને મૂકવાનો નિર્ણય અમિત શાહ અને નરેન્દ્ર મોદીમાંથી કોનો. પાટીદાર આંદોલન વખતે પણ ઘાટલોડિયા બેઠકમાં ચર્ચામાં હતી. આજરોજ પક્ષની પરંપરા અનુસાર વિધાયક દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ વિજયભાઈ રૂપાણીએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ધારાસભ્ય વિથી વાસણભાઈ આહિર, ગણપતભાઈ વસાવા, આત્મારામ પરમાર, વિભાવરીબેન દવે, કુંગળજીભાઈ બાવળિયાએ સમર્થન જાહેર કર્યું હતું, જેનો સર્વે સ્વીકાર કર્યો હતો. હવે ભાજપની શિસ્ત અને પ્રક્રિયા મુજબ વિધાયક દળના નેતા જ ગુજરાતના નવા મુખ્ય પ્રધાન બનશે. આ માટે તેઓ મહામહિમ રાજ્યપાલશ્રી સમક્ષ સરકાર રચવાનો દાવો આજ સાંજે સુધીમાં રજૂ કરી શકશે. તેવા અહેવાલો પણ સામે આવવા પામી રહ્યા છે. નવા મુખ્ય પ્રધાન આગામી 48 કલાકમાં શપથ ગ્રહણ કરશે.